हेलो एवरीवन, वेलकम टू माय चैनल। आज आप बीटनो हलवो बनावीशू, जेना आप एक लोयू लेशू। तेमा पहले थी बीट खमनेलू छे ते एमा एड करीशू। मैं चार मीडियम साइज ना बीट लीधेला था। हवे आपणे एमां दूध उमेरशू। दूध आपणे अर्धो लीटर जेटलू उमेरशू। हवे आपणे गैस फूल करी देशू अने हलावता रहीशू। હવે આપણે એમાં ખાંડ ઉમેરશું, જેમાં હું અડધો વાટકો જેટલી ખાંડ ઉમેરું છું। બીટનો હલવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે, જેને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તેના માટે બીટ બહુ જ સારું છે। જો કાચું બીટ ન ભાવતું હોય તો આપણે તેનો હલવો કરીને ખાઈ શકીએ છીએ। તમને જો દૂધથી બદલે માવો એડ કરવો હોય તો પણ કરી શકો છો। દૂધની માત્ર વધુ પણ રાખી શકો છો। પાંચ મિનિટ સતત હલાવતા રહેવું આવી રીતે। પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ઓલમોસ્ટ આપણો તૈયાર છે। હવે આપણે એમાં ઉપરથી બે ચમચી ઘી એડ કરીશું। ઉપરથી ઘી એડ ન કરવું હોય તો આપણે જ્યારે બીટ એડ કરી ત્યારે બે ચમચી ઘી નાખીને બીટને શેકી લેવું પહેલાં, પછી દૂધ એડ કરવું। તો તૈયાર છે આપણો બીટનો હલવો, જેને હવે આપણે સર્વ કરીશું। હવે ટોપરાના સીણથી આપણે ગાર્નિશ કરીશું। તો તૈયાર છે આપણો બીટનો હલવો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।